કેમ છો મારા વાલીડાઓ, સ્વાગત છે આપણી YouTube ચેનલ પિક્સેલેબ ગુજરાતીમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે રવિન્દ્ર જાદવ. આ વિડીયોમાં મેં તમને બતાવીશ કે તમે ગુજરાતી કેલિગ્રાફી અને ગુજરાતી ઘણી બધી સ્ટાઇલમાં તમે ગુજરાતી અક્ષર કઈ રીતે લખી શકો છો એ મેં આ વિડીયોમાં બતાવીશ. તો તમે કોઈ પણ ગુજરાતી સોંગ અથવા કોઈ પિક્ચરના સોંગમાં તમે જે ટેક્સ્ટ દેખતા હશે, જે ટાઇટલ હોય પિક્ચરનું અથવા કોઈ સોંગનું, એ ટાઇટલ તમને બહુ ગમી જતું હોય છે, તમારે પણ મન થતું હોય છે એવું ટેક્સ્ટ કઈ રીતે લખવા, તો એ મેં આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા નાના વિડીયો મેં લઈને આવતો રહું છું. તો એના માટે આપણે જે બે એપ્લિકેશનની જરૂર પડશે, એક પિક્સેલ એપ અને જે એક બીજી છે પેન્ટર. એ એપ્લિકેશનની લિંક મેં નીચે, બે એપ્લિકેશન લિંક નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો પેન્ટર એમ કરી લઈશું, એપ્લિકેશન ઓપન કરશું એટલે અહીંયા આગળ તમને એક આવું ઇન્ટરફેસ જોવા મળશે. જો તમે પહેલીવાર એપ્લિકેશન ઓપન કરતા હોય તો મેં તમને બતાવી દઉં કેવી ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા આગળ તમે પહેલી વખત એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતના તમારું ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા આગળ ક્રિએટ આપણે કરી દઈશું, તમારે સાઇઝ પસંદ કરવી હોય તો કરી શકો છો. અહીંયા આગળ કેલિગ્રાફીનું બ્રશ છે, કેલિગ્રાફીના ખાસા બધા બ્રશ છે, અહીંયા આગળ તમે ગમે તે યુઝ કરી શકો છો. તો મેં અહીંયા આગળ ગમે તે બ્રશ સિલેક્ટ કરીને યુઝ કરીને બતાવી દઉં કઈ રીતે લખવાના ગુજરાતી ટેક્સ્ટ. તમે કોઈ પણ ભાષાના ટેક્સ્ટ તમે આ એપ્લિકેશનની મદદથી લખી શકો છો. તમે દેખી શકો છો કે અહીંયા સિમ્પલ પ્રોસેસથી મસ્ત ગુજરાતી ટેક્સ્ટ તમે લખી શકો છો સારી રીતે. આ રીતના તમારે લખવાના રહે છે બસ. તો વિડીયો જોતા રહો. આ એપ્લિકેશનમાં કેવું છે કે તમે તમારા માઇન્ડમાં આઈડિયા આવવો જોઈએ તમારા દિમાગમાં કે કઈ રીતે ટેક્સ્ટ લખવા, એટલા ક્રિએટિવ તમે ટેક્સ્ટ લખી શકો છો. તમે જાત જાતના આમાંથી ટેક્સ્ટ લખી શકો છો. તો તમારા દિમાગમાં જેમ જેમ આઈડિયા આવે એપ્લિકેશનને વાપરતા રહો અને ક્રિએટિવ આઈડિયા લાવતા રહો એટલે તમે આ એપ્લિકેશન સારી રીતે વાપરતા થઈ જશો. તો અહીં આગળ મેં લખું છું, અગર મેં મારું નામ લખ્યું છે રવિન્દ્ર જાદવ એમ કરીને, આની અંદર તમારે અમુક ડિઝાઇન ઉમેરી હોય તો અહીંયા આગળ અંદર ખાસા બધા બ્રશ આપ્યા છે કેલિગ્રાફી સિવાય, પેન્ટના અથવા માર્કરના તમે ગમે તે બ્રશ યુઝ કરીને આને ગમે તે ડિઝાઇન પણ આપી શકો છો. આ જે રીતના મેં આપું છું એ રીતના તમારે આ જે ડિઝાઇન આપી હોય ત્યાં લાઈનને ખેંચવાની, જ્યાં આગળ ડિઝાઇન આપી હોય ત્યાં આગળ પછી એને દબાઈ રાખવાની, એટલે તમે એને સેટ પણ કરી શકો છો. એ લાઈનને તમારે એ લાઇનને છોડી નહીં દેવાની, એને તમારે એડિટ કરવી હોય તો જે રીતના મેં સેટ કરું છું એ રીતના તમે સેટ કરી શકો છો. તો બસ આટલું થઈ જાય એટલે હવે તમારે આને જે સેવ કરવું હોય તો ઉપર તમને થ્રી ડોટ દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું, પછી અહીંયા આગળ એક્સપોર્ટનો ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું, અહીંયા આગળ પીએનજી ફોર્મેટ પસંદ કરવાનું અને બેકગ્રાઉન્ડનો ઓપ્શન હોય એને ઓફ રાખવાનું, ઓન નથી કરવાનું. સેવ થઈ જાય પછી એટલે આપણે પિક્સેલ લેબ એપ્લિકેશન ઓપન કરી લઈશું. એ પિક્સેલ લેબ એપ્લિકેશનમાં તમારે ડિફોલ્ટ જે હોય એ પસંદ કરી લેવાનું, પછી જે આનું બેકગ્રાઉન્ડ હોય એને આપણે ગ્રેડિયન્ટ કલર આપીશું. અહીં આગળ પ્લસના આઇકોનમાં ક્લિક કરશું, અહીં આગળ આ કલર આપી દઈશું બ્લેક, અને અહીં આગળ બીજી બાજુ જરીક નોર્મલ બ્લેક આપીશું. આ રીતના તમે દેખી શકો છો. પછી અહીં આગળ ઓકે ઉપર ક્લિક કરીશું, ઓકે ઉપર, પછી અહીં આગળ યસનું સાઇન, પછી અહીં આગળ જે આપણું જે એક્સપોર્ટ કર્યું હોય જે પીએનજી એ એડ કરીશું જે પેન્ટર એપ્લિકેશનનું છે. તો અહીં આગળ એક્સપોર્ટ નામનું જે ફોલ્ડર હોય એમાં સેવ થશે તમારું જે પીએનજી. પછી આ પીએનજીને આપણે અહીંયા આગળ અપલોડ કરી દઈશું. પછી આને જે તમારે ટેક્સચર ઇફેક્ટ આપવો હોય તો આપી દેવાનું. તો અહીંયા આગળ મેં ટેક્સચર ઇફેક્ટ આપું છું. તો આ બધા જે ટેક્સચર ફાઇલ જે મેં વાપરું છું એ બધી ટેક્સચર ફાઇલની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમારે ડાઉનલોડ કરી લેવાનું. આખું ફોલ્ડર તમને આપી દઈશ. તો અહીંયા આગળ મેં ગમે તે એક ટેક્સચર ઇફેક્ટ પસંદ કરી લઉં છું, તમારે જે પસંદ કરવું હોય કરી શકો છો. તો અહીંયા આગળ મેં આ ટેક્સચર ઇફેક્ટ પસંદ કરી લીધો. પછી અહીંયા આગળ યસના સાઇનમાં ક્લિક કરશું, અહીંયા આગળ ઓન કરી દઈશું આપણે, અને આ જે નેચરવાળી લાઈનને જરીક વધારી દઈશું એટલે જરીક સારું લાગે. અને તમારે ગોઠવી દેવાના ગમે તે રીતે, તમારે જેમ ગોઠવવું હોય એમ. પછી અહીંયા આગળ તમારે એક બ્રશ એડ કરવું હોય તો તમે કરી શકો છો. એ બ્રશ પીએનજી મેં તમારે કઈ રીતે બનાવવું એ મેં તમને બતાવી દઉં. ઘણા બધા ટેક્સમાં તમે દેખ્યા હશે કે ટેક્સની પાછળ બ્રશ પેન્ટ કરેલું હોય છે, તો એ તમે કઈ રીતે બનાવી શકો છો એ મેં આ વિડીયોમાં બતાવી દેવાનો છું. તો આ રીતના તમે બ્રશ બનાવી શકો છો. અમુક રેડીમેડ પણ બ્રશ પીએનજી આવે છે, એની પણ લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમારે ડાઉનલોડ કરી લેવાના. તો આ મેં તમને એટલા માટે બતાવ્યું કે તમે જાતે કઈ રીતે બનાવી શકો છો. બસ આટલું થઈ જાય એટલે અહીં આગળ તમારે પ્લસના આઇકોનમાં ક્લિક કરવાનું, અહીં આગળ તમારે બ્રશ એડ કરવાનું જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ.
બસ આટલું થઈ જાય પછી આને પણ આપણે જે ટેક્ચર ઇફેક્ટ હોય એ આપી દઈશું. તો અહીંયા આગળ આપણે ગોલ્ડ કલરનો ટેક્ચર ઇફેક્ટ આપીશું જે પાછળના બેકગ્રાઉન્ડને છે. તો અહીંયા આગળ આપણે ટેક્ચર ઇફેક્ટ પસંદ કરી લઈએ. તો આ જે પહેલાં ટેક્ચર ઇફેક્ટ ફોલ્ડર વાપરીએ, ફોલ્ડરમાંથી જે ગમે તે ટેક્ચર ઇફેક્ટ લેવાનો છું ત્યાં ટેક્ચર ઇફેક્ટ લઈ લીધો. પછી આ જે ટેક્સ્ટ છે એની બોર્ડર આપણે લગાવી દઈએ અને જે આની સાડો હોય એ આપી દઈશું. પહેલાં આપણે બોર્ડર લગાવી દઈએ પછી જે આનો સાડો ઇફેક્ટ હોય એ આપીશું આપણે. આટલું થઈ જાય પછી જે આ આટલું થઈ જાય એટલે આમ હવે મેં તમને બતાવી દઉં તમે પેન્ટર એપ્લિકેશનમાં બીજી કઈ રીતે ટેક્સ્ટ તમે લખી શકો છો એ મેં આ વિડીયોમાં બતાવી દેવું છું. તો ચલો આપણે પેન્ટર એપ્લિકેશન ઓપન કરી લઈએ. તો પેન્ટર એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે આને બધું અન્ડુ કરી દેવાનું છે. પછી અહીંયા આગળ ગમે તે એક આપણે બ્રશ લઈ લઈશું. તો અહીંયા આગળ ખાસા બધા બ્રશ છે. તો અહીંયા આગળ બીજી કેટેગરીમાંથી આપણે બ્રશ પસંદ કરી લઈએ પેન. તો અહીંયા આગળ કેલિગ્રાફીમાંથી એક બ્રશ પસંદ કરી લઈએ. તો અહીંયા આગળ તમે આ રીતના તમે લખી શકો છો આ બ્રશથી. તો ચલો મેં તમને બતાવી દઉં કઈ રીતે બીજા ટેપ બ્રશ પણ યુઝ કરવાના. તો વિડીયો લાસ્ટ લગીને જોજો. હવે જે માર્કર જે કેટેગરી છે એમાંથી આપણે એક બ્રશ પસંદ કરીશું. તો અહીંયા આગળ કઈ કયું માર્કર આ રહ્યું, માર્કર દેખાતું હશે ને માર્કર. તો આમાંથી એક આપણે પહેલું જે બ્રશ હોય એને પસંદ કરી લઈશું. પછી અહીંયા આગળ આપણે લખીશું જય શ્રી કૃષ્ણ ને આપણે એકદમ સ્ટાઇલિશ અક્ષરમાં લખીશું. તો વિડીયો કમ્પ્લીટ જોજો એટલે તમને ખબર પડી જશે કઈ રીતે લખવાનું. હવે અહીંયા આગળ તમારે કોઈક લાઈન ટેડી મેડી હોય તો એને ધીરેક વાર દબાઈ રાખવાની એટલે હરખી થઈ જાય એટલે પછી છોડી દેવાની. પછી તમારું કોઈક સર્કલ વર્કર હોય એ ટેડું મેડું લાગે તો એને દબાઈ રાખવાનું પછી ધીરેક વાર પછી છોડી દેવાનું. આ રીતના તમે સારી રીતે તમારું જે ટેક્સ હોય ડીસ સ્ટાઇલ તમારા અક્ષરને એ રીતના તમે આપી શકો છો. તો વિડીયો કમ્પ્લીટ જોજો એટલે તમને ખબર પડી જશે કઈ રીતે લખવાનું. આ જય શ્રી કૃષ્ણ લખાઈ જવું એટલે અહીંયા આગળ આપણે જે વાંસુડીનું સિમ્બોલ હોય એ બનાવીશું. તેના માટે આપણે એક બીજું બ્રશ સિલેક્ટ કરી લઈશું બીજી કેટેગરીમાંથી પિન નામની કેટેગરીમાંથી. તો અહીંયા આગળ આ બ્રશ આપણે પસંદ કરી લઈએ. વિડીયો કમ્પ્લીટ જોજો એટલે તમને ખબર પડી જશે. હવે આપણું શ્રી કૃષ્ણનો ટેક્સ્ટ કમ્પ્લીટ બની ગયો છે. પછી આને આપણે એક્સપોર્ટ કરી લઈશું. ઉપર એક્સપોર્ટનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરીને બસ અહીંયા આગળ સેવ કરી દેવાનું. પછી આને પિક્સેલ લેબમાં લઈ જઈશું આ પીએનજી ફાઇલને. હવે આ જે રવિન્દ્ર જાદવ છે એને આપણે રિપ્લેસ કરી દઈશું ડાયરેક્ટ. તો અહીંયા રવિન્દ્ર જાદવ જે પીએનજી છે એની ઉપર આપણે ક્લિક કરીશું. આ પીએનજી ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા આગળ તમને એક રિપ્લેસનો ઓપ્શન દેખવા મળતો હશે સ્ટાર્ટિંગમાં. પછી અહીંયા આગળ જે એક્સપોર્ટના ઓપ્શનમાં જવાનું, આ જય શ્રી કૃષ્ણવાળો એડ કરી દેવાનો ટેક્સ એટલે અહીંયા આગળ આપણું એડ થઈ ગયું. પછી આને સેવ કરી દેવાનો. તો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે આવા જ નવા નવા મેં વિડીયો લઈને આવતો રહું છું. તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.